આ આકૃતિઓ સંમિત છે તમે સંમિતિ અક્ષ વિશે જાણો છો જ્યારે સંમિત આકૃતિઓના સમમિતિ અક્ષ પર અરીસો રાખીએ તો અરીસામાં દેખાતું પ્રતિબિંબ સંમિત હોય છે જુઓ વર્તુળ લંબચોરસ ચોરસ ત્રિકોણ પંચકોણ જેવી વિવિધ આકૃતિઓમાં સંમિતિ અક્ષ ઉપર અરીસો રાખતા અરીસાને સેજ ફેરવીને જોતાં આખી આકૃતિ પહેલા જેવી જ દેખાય છે એટલે કે આ આકૃતિઓના અક્ષ ઉપર અરીસો રાખતા સમિત આકૃતિ જ ફરીવાર દેખાય છે સમિતિની રેખા પર અરીસો રાખીને જોઈએ તો બંને તરફના આકારો એકબીજા પર બંધ બેસતા આવે છે તમારી ચોપડીમાં આપેલા આ ચિત્રો પર અરીસો ગોઠવો જે જગ્યાએ અરીસો રાખીને જોતાં આખું ચિત્ર પહેલાં જેવું જ દેખાય એ જગ્યાએ એ ચિત્રનો સમિતિ અક્ષ છે જુઓ આ ચિત્રો માટે પણ આપણે સમિતિ અક્ષ ક્યાં આવે તે જોઈએ જ્યારે અરીસો સમિતિ અક્ષ ઉપર હોય ત્યારે જ અરીસામાં દેખાતું અને એક તરફનું ચિત્ર જોતાં આખું ચિત્ર દેખાય છે એટલે કે આવી આકૃતિઓ સમિત કહેવાય પરંતુ જો આપણે અરીસો સમિતિ અક્ષ સિવાયની જગ્યાએ રાખીને જોઈએ તો ચિત્ર સંમિત બનતું નથી જ્યારે જ્યારેમિત આકૃતિનો અડધો ભાગ અરીસામાં જોતાં આખી આકૃતિ દેખાય ત્યારે અરીસો જે જગ્યાએ હોય તે સમિતિ અક્ષ છે આ ચિત્રોમાં સમિતિ અક્ષ નથી જ્યારે અંગ્રેજી મૂળાક્ષરોમાં સમમિતિ દેખાય છે જુઓ કેટલાક અક્ષરોમાં સંમિત દેખાય છે જ્યારે કેટલાક અક્ષરોમાં સંમિતિ નથી હવે તમારે જોઈને નક્કી કરવાનું છે કે શું આ ચિત્રોમાં સંમિતિ દેખાય છે આપણે સંમિતિ જોવામાં અરીસાનો ઉપયોગ કરીને મજા પણ લઈ શકીએ જુઓ અડધું ચિત્ર દોર્યું છે પરંતુ સાથે અરીસો ગોઠવતા આપણને આખું ચિત્ર મળે છે કારણ કે આપણે અરીસો એ ચિત્રના સમમિતિ અક્ષ ઉપર રાખેલ છે હવે તમે પણ અરીસા વડે વિવિધ આકારોની સંમિતિ ચકાસો